अंश ना छेद फेरी
खेलाई गयो बराबर समय संख्याओं भागाकार એટલે એના વ્યસ્ત વડે ગુણો તો 2 ના છેદમાં 3 નો વ્યસ્ત શું થાય 3 ના છેદમાં 2 હવે શું કરવાનું માઈનસ 4 ગુણ્યા 3 1 ગુણ્યા 2 માઈનસ 12 છેદમાં 2 માઈનસ 12 ને 2 વડે ભાગો એટલે 2 6 12 માઈનસ 6 सो कहो अहीं आपणे भाग्यना गुणिया बराबर भाग्यना गुणिया 2 ना छेदमां 3 ना थाय એટલે 3 ना छेदमां 2 बीजो माइनस 3 पंचमांश भाग्या 2 माइनस 3 पंचमांश अब भाग्या 2 काय ने छेदमां 1 माइनस 3 पंचमांश भाग्या नथी क्या गुणिया હવે શું કરવાનું 2 ના છેદમાં 1 છે એટલે કેટના છેદમાં 2 અને પછી માઈનસ 3 ગુણ્યા 1 5 ગુણ્યા 2 માઈનસ 3 એટલે માઈનસ 3 બરોબર એટલે કેવો અહીંયા આ બાબત રે ખાસ યાદ રાખજે આ બી પૂરો હવે સી માઈનસ 4 પંચમાંશ ભાગ્ય માઈનસ 3 માઈનસ 4 પંચમાંશ ભાગ્ય माइनस 3 कई नहीं लिखे छेदमा 1 बराबर कई नहीं लिखे छेदमा 1 4 5 5 अब भाग्य ना थी दे गुणिया पछि सो करो छेद और अंश फेरी दे कितना छे माइनस बराबर एना पछि की संख्या रे नो व्यस्त करना था तो माइनस 4 गुणिया 1 5 गुणिया माइनस 3 माइनस 4 एक 4 5 एक 1 माइनस 4 1 बराबर माइनस 4 ना छे ना माइनस 1 अब माइनस 4 ना छेदमां माइनस 15 रहेगा तो ये शू करवानुं तमारे माइनस माइनस निकली जाय तो 4 ना छेदमां 15 बराबर खास ध्यान रखिए हवे डी माइनस 1 पंचमांश भाग्या 3 चतुर्थांश तो तुम आ बे नो भागाकार करो ये जवाब तो हमेशा प्लस मान बराबर जो हां लो वो मैंने कहते हैं उत्तर ना मान लिया माइनस 12 भाई क्या माइनस 6 तो 6 दो बार થાય બે ઋણ સંખ્યાનો ભાગાકાર એ હંમેશા ધન આવે એટલા માટે કે ઋણ સંખ્યાનો ભાગાકાર જે હોય એ સધન આવે ચાલે કેમ અહીં બે આવે છે બરાબર એ આપણે સમજી ચૂક્યા છે હું આમ કરું તો માઈનસ 2 આવે પરંતુ બે ઋણ સંખ્યા હોય ત્યારે મેં જવાબ દે કે તો કે ધન થઈ બરાબર બદલ આ બાબત રે ખાસ યાદ રાખીએ માઈનસ 1 પ્લસમાંશ ભાગ્યના કરવાના ગુણ્યા 4 ના છેદમાં 3 માઈનસ 1 ગુણ્યા 4 5 ગુણ્યા 3 माइनस 1 गुणिया 4 એટલે माइनस 4 छेद 24 હવે 4 એક 4 4 6 24 माइनस 1 छेद 4 એક 4 4 6 24 બરાબર સરળ રૂપ એટલે એ સી અને ડી
હવે e માઈનસ 2 ના છેદ માં 13 એક ના છેદ માં 7 માઈનસ 2 ના છેદ માં 13 ભાઈ 2 ના છેદ માં ગુણ્યા એના પછીની સંખ્યા લઈને વ્યસ્ત કરો મોટે લઈ લો માઈનસ 13 ગુણ્યા 7 13 ગુણ્યા 1 -7/13 बा भाई क्या रखती है गुणिया 13 छेद में -7/13 बा गुणिया 13 सत्ता 1 माइनस 1 का बा 2 24 माइनस 24 जो खाली पाछा 2 माइनस है तो हम जो शू થાય 1 का छेद में જી 3 ના છેદ માં 13 ભાઈ કે -7 ના છેદ માં 5 3 ના છેદ માં 13 ભાઈ કે ના 5 છેદ માં -7 છે એને -15 ના છેદ માં 4 પણ લખી બરાબર છેદ -15 માં કોઈ જરૂરી નથી 15 ના છેદ માં -4 હોય તો -15 ના છેદ માં 4 પણ લખી શકો બરાબર ખાસ ખ્યાલ આવી ગયો આ બાબત રે એટલે આપ સંયોજન નંબર 9.2 છે દી ઈ પૂરું થઈ અહીંયા આપકો સમય સંખ્યાઓ ચેપ્ટર છે દી ઈ પણ પૂરું બરાબર ખાસ આની અંદર જે કઈ બાબતો હોય ની ઈ દરેક દરેક બાબતો રહી એક સંખ્યા રેખા ઉપર દર્શાવેલી બાબત છે પછી બીજા કેટલા ઘણા બધા પ્રશ્નો હતા બરાબર એ પ્રશ્નો એને પણ ખાસ આપણે જોતા જઈએ જ્યાં પછી કે એકવાર આખું ચેપ્ટર જે લેવીને રિવિઝન સ્વરૂપે આપણે જોઈ લેવી તો સમય સંખ્યાઓ કહેવાય પણ तो जे संख्या ने पी क्यू स्वरूपे दर्शाई सके तेरा समय संख्या क्या है बरोबर जे संख्या ने पी क्यू स्वरूपे दर्शाई सके तेरी संख्याओं ने समय संख्या क्या है चले बिल्कुल अब आपने देखिए वो इनको जो हमारा है पांच ने पी क्यू स्वरूपे दर्शाई है वो कैसे दर्शावे કોઈ કો તમાર 12 ને p q સરખે દર્શાવી તો 12 ના છે માં હું એમ કો કે -3 ને p q સરખે દર્શાવી તો -3
હું એમ કહું કે માઈનસ 25 ના બી ક્યુ સોલ્વ કરે તો માઈનસ 25 ના છે તો ભલે તમે કહો હવે કેટલી દશાંશ સંખ્યા હોય એને બી ક્યુ સોલ્વ કરે આપણે દર્શાવી દો 0.8 ને દર્શાવી તો 8 ના છે માં 1.2 ને દર્શાવી તો 12 ના છે માં ત્રણ મીંડા
તો હવે આ બે વૈચારિક કઈ ક્રિયા કઈ કઈ સંખ્યા લખી શકાય 3001 છેદમાં અગર 3002 છેદમાં3001 10 32 32 100 301 100 302 300 3001 10 32 32 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302 300 302
બરોબર મૂળ તો આ બધી જે સંખ્યાઓ રહી એ 3 અને 5 ની વચ્ચે છે ખલેવી ગયો એટલે કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચે હંમેશા અસંખ્ય સમય સંખ્યાઓ દર્શાવી શકાય આ પ્રશ્ન જો એ આપણા માટે ખૂબ જ અગત્યનો છે પછી બે સંખ્યાઓ એવી છે કે એને બે શ્રેણી ઈ નહી થાય એકની બે તમારે ગોતવી હોય એકની મારે બે ગોતવી હોય તો એ કઈ નથી એટલે છેદમાં એ હવાની વ્યસ્ત તો એક ની વ્યસ્ત કેટલી થાય સમજણ કે ના સમજણ બરાબર અથવા તો બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર એક થાય તો એક જે રહ્યા એનો કેટલા વડા ગુણો તો એક આવે એક નો કેટલા વડા ગુણો તો એક આવે એક તો એક ની વ્યસ્ત કેટલી માઇનસ એક ની વ્યસ્ત કે તો માઇનસ બરાબર પછી
બી સી ચાર થઈ ગયા એક મિનિટ બરોબર એટલે લેસન ની અંદર ગુણાકાર શોધો ના એ માઈનસ 2 તૃતીયાંશ ગુણ્યા 4 સપ્તમાંશ બી માઈનસ 3 નવમાંશ ગુણ્યા માઈનસ 4 બારમાંશ સી 4 તેરમાંશ ગુણ્યા માઈનસ 13 ચારમાંશ બરોબર પછી ભાગાકાર શોધો માઈનસ 2 તૃતીયાંશ ભાગ્યા 4 બી માઈનસ 3 સપ્તમાંશ ભાગ્યા 7 ચતુર્થાંશ સી 4 ભાગ્યા માઈનસ 1 બરોબર એટલે ખાસ લેસન ની અંદર આપણે આટલા જ પ્રશ્ન રહ્યા આ પ્રશ્નોને વ્યવસ્થિત રીતે ગણી લેવી બરોબર સ્વાધ્યાય પછીના પ્રશ્નો જે રહ્યા એ આપણે ખાસ સમજણથી અને વ્યવસ્થિત રીતે સ્વાધ્યાય પછીના પ્રશ્નોને એને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું બરોબર સ્વાધ્યાય પછીની અંદર પણ આપણને કેટલા પ્રશ્ન આવેલા છે જે પ્રશ્નોની ખરેખર જે ગમે જે હોય છે એની ખાલી જગ્યા છે વિકલ્પો છે ખરાબ ખોટા છે એ દરેકે દરેક પ્રશ્નોની જાતે પૂર્ણ પ્રયત્ન કરવાનો બરોબર અને સ્વાધ્યાય પછીની પાછળ આપણને જવાબ આવેલા જ છે બરોબર પહેલા આપણે જાતે પૂર્ણ પ્રયત્ન કરવાનો અને પછી શું કરવાનું તો કે ઈનાઈનો જે જવાબ દીયો એ પાછળ આપણે ચેક કરી લઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આપણે કેટલું શીખ્યા છે બરોબર અહીંયા લેસન ની અંદર આ પ્રશ્નોની એ તો ખાસ આપણે જોઈ ચૂકતે પરંતુ સ્વાધ્યાયની અંદર પણ સરવાળા બાદબાકી છે ગુણાકાર છે અને ભાગાકાર છે આપણે બરોબર તો એ પણ પ્રશ્નો જે રહ્યા એ ખાસ આપણે પૂર્ણ પ્રયત્ન કરીએ અને સ્વાધ્યાયના દરેકે દરેક પ્રશ્નો રહ્યા એ આપણે જાણીએ બરોબર સંખ્યા પણ છે તો આપણે સ્વાધ્યાયના પ્રશ્નો એને પૂરાવવાનો પ્રયત્ન કરીશું